આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. શિનોર પંથકમાં આજરોજ શ્રીજીની બેન્ડ બાજા અને ડીજેના તાલે ગણેશ ભક્તો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી. ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ગુજરાત સહિત આજે સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિઓનું ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી અને ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણપતિજીની પૂજા કરી આરાધના કરવામાં આવી. ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માન્યા બાદ શિનોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ભક્તો દ્વારા ગણેશજીને માલસર, શિનોર અને દિવેર ખાતે નર્મદા નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું. ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી. જ્યારે ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો. હું સાદલી ગામથી આવ્યો છું. મારું નામ વસાવ ધર્મેશભાઈ જયંતિભાઈ છે. આજે અત્યારે માલસર નર્મદા કિનારે જે શ્રીજીનું વિસર્જન કરવા આવ્યા છો, હા, તો શું કહેવું છે કે 10 દિવસ જ્યારે બાપાના તમે બેસાડીને પૂજા કરી આજે વિસર્જન માટે અહીંયા આવ્યા છો? અમારું યંગસ્ટાર ગ્રુપ સાદલી સરદારનગર આ બધા ભાઈ બહેનોનો સહકારથી મળીને અમે 10 દિવસ ગણપતિની પૂજા કરી ને 10મા દિવસે વિસર્જન કરવા માટે અમારું સરદારનગર યંગસ્ટાર ગ્રુપ આજે માલસર ખાતે વિસર્જન માટે આવ્યા છે.